સુરતમાં કેબલ કનેક્શનની બાબતે જૂની અદાવતનું મંદુખ રાખી અને યુવકને 20 જણાએ કુહાડી અને લાકડી વડે માર માર્યો. સારવાર અર્થે ભુજની જીકેમાં ખસેડાયો. ભુજના કુકમા ગામે રહેતા 30 વર્ષના ધર્મેશ રમેશ ચૌહાણ નામના યુવકને કેબલ ડિસ કનેક્શનના જૂના ઝઘડામાં 15 થી 20 શખ્સે નાના રેહાની વાડીમાં લઈ જઈ લમધારી નાખતા મામલો પધર પોલીસના મથકે ચડ્યો હતો. કેબલ ડિસ કનેક્શનના મુદ્દે ઝઘડો ચાલે છે. આ બાબતની અદાવતમાં ગઈકાલે સાંજે 5-1 વાગ્યાના અરસામાં કેવલ, પ્રવીણ સોલંકી, જીજો યોગેશ, રાહુલ અને બીજા 10 થી 15 અજાણ્યા સાગરીતો વગેરે તેની પાસે આવ્યા હતા અને તેને નાના રેહા પાટિયા પાસે આવેલી એક વાડીમાં લઈ ગયા હતા, જ્યાં આ મુદ્દે આરોપીઓએ ડખો કરી અને તેને ઊંધી કુહાડી, લાકડી અને ધગબુશેટથી માર માર્યો હતો. ઘાયલ ધર્મેશને ભુજની જીકે જનરલ હોસ્પિટલે ખસેડાયો છે. બનાવ અંગે પધર પોલીસ મથકે આરોપીઓ વિરુદ્ધ ગુનાહિત ષડયંત્ર રચવું, મારામારી, રાયોટિંગ વગેરે સહિતની કલમો તળે ગુનો નોંધાયો છે. કબૂલ કે તે મારા વાયર કાપ્યા એમ નહીં ને તો તને મૂકશું નહીં, આજે મારી નાખશું એ લોકોને કહી છે. હું જયેશલ ભાટિયા કેબલનો ધંધો કરું છું. આજે મારો ભાઈ છે જે ધર્મેશ રમેશ ચૌહાણ અને એનો માણસ, એ બે જણાને આ લોકો કૂકમાં બસ સ્ટેશને કિશન સિંહ જાડેજા, પ્રવીણ સોલંકી ને કેવલ સોલંકી, એ લોકોએ ત્યાં બોલાવી અને પછી ત્યાંથી અપહરણ કરીને એ લોકો ત્યાં કોઈક વાડીએ, અજ્ઞાત વાડીએ લઈ ગયા હતા એને. અને પછી ત્યાં કંઈક 3-1 જણા એ અને 15-1 જણા બીજા ભેગા મળી અને ધોકાથી ને લાકડીઓથી ને ઢસડીને જે માર્યો છે એને માનવતાની હદ પાર કરી નાખી છે અને ગજબ એમ હદ વગરનો માર્યો છે. મારવાનો રીઝન એ છે કે આ જે પ્રવીણ સોલંકી છે અને આ જે કિશનસિંહ જાડેજા છે એ પ્રવીણ સોલંકીના ગામમાં મારો ભાઈ કેબલ ચલાવે છે એટલે એ એને ખટકે છે પ્રવીણ સોલંકીને, અને આ પ્રવીણ સોલંકી પોતાના ગુંડા રાખી અને આવી રીતે મારકૂટ કરાવીને એનો ધંધો બંધ કરાવવા માગે છે. અને આ જે બનાવ બન્યો છે એમાં કદાચ મારો ભાઈ મરી શકે એટલી હદે એને માર્યો છે, હદની પાર કરી નાખે છે. અને બીજો જે ભાઈ છે એને પણ એને હદ વગરનો માર્યો છે. આગળ એટલે અત્યારે જે લોકો ફરે છે એને જલ્દી અરેસ્ટ કરે અને આ જે બનાવ બન્યો છે એ મતલબ બહુ જેને કહેવાય ને કે ધંધા માટે આ જે કૃત્ય કર્યું છે એ સગો મામા થાય છે અને જે વ્યક્તિએ ભાણેજામાંથી આ કૃત્ય કર્યું છે એના માટે ધિક્કાર છે આ વ્યક્તિ માટે.